नमस्कार, 11:11 खबरો સાથે હું છું હેતવી અને હવે વાત ભાજપની યાત્રાની। चूंटणी पहला प्रदेश भाजप ने गौरव यात्रा, कुल 5 गौरव यात्रा थवानी छे। आ पैकी अमित शाह आज 3 यात्रा नो प्रारंभ करावाना छे, जेमां अमदावादना धंधुकाना झांझरकाथी सोमनाथ सुधीनी गौरव यात्रा नो प्रारंभ करावशे। अमित शाह नी साथे प्रदेश प्रमुख सीआर पाटिल, मुख्यमंत्री भूपेन्द्र पटेल पण जोड़ाशे। 20 ऑक्टोबरे सोमनाथ पहोंचनारी आ यात्रा विविध जिल्ला में फरशे। आ यात्रा में केन्द्रीय मंत्री मनसुख मांडविया, अर्जुन राम मेघवाल, गजेन्द्र सिंह शेखावत, गिरिराज सिंह, परसोत्तम रूपाला और नरेन्द्र सिंह तोमर नेतृत्व पूरु पाड़े। तो बाद में अमित शाह हस्ते नवसारी जिल्ला में बे यात्रा प्रारंभ थे। जिल्ला उनाई थी फागवेल और उनाई थी अंबाजी सुधीनी बे गौरव यात्रा प्रारंभ कराशे। 21 ऑक्टोबर सुधी योजावनारी आ यात्रा विविध जिल्लाओं में फरशे। आ यात्रा में केन्द्रीय मंत्री अर्जुन मुंडा, दर्शना जरदोष, ज्योतिरादित्य सिंधिया, वीके सिंह, राजकुमार रंजन, देवसिंह, स्मृति ईरानी सहित मंत्रीओ नेतृत्व पूरु पाड़शे। झांझरकाथी सोमनाथ सुधीनी गौरव यात्रा आज अमित शाह प्रारंभ करावशे। उनाई थी फागवेल और उनाई थी अंबाजी गौरव यात्रा आज प्रारंभ करावाना छे। भाजपे 3 गौरव यात्रा आज थी प्रारंभ थशे। मयूर अमारी साथे संवाददाता सीधा अहीं जोड़ाया छे, वधु विगत मेळवे मयूर पासेथी। मयूर, जे रीते आज 3 गौरव यात्रा प्रारंभ अमित शाह करावाना छे, प्रथम झांझरकाथी बात करिए, केवो माहोल छे अत्यारे, केवी तैयारीओ? जी बिल्कुल, तमने जणाई दो के केंद्रीय गृह अने सहकार मंत्री झांझरकाथी सोमनाथ सुधीनी आज यात्रा छे तेने लीली झंडी आपवाना छे। गई काले भाजपना राष्ट्रीय अध्यक्षे बे यात्राओने लीली झंडी आपेली हती, उत्तर गुजरातनी अने सौराष्ट्रनी। हवे सौराष्ट्रनी आ बीजी यात्रा छे ने जो अहीं वात करवामां आवे तो जे रीते तमे हाल दृश्य जोई रहेला छो तो सुरक्षा व्यवस्था चुस्त करी देवामां आवेली छे। मोटी संख्यानी अंदर भारतीय जनता पार्टीना कार्यकरो अब अहीं उमटी पड़े છે અને અહીં ઝાંઝરકા ખાતે પહેલા જે સંત સવૈયાનાથની જે જગ્યા છે ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા જે દર્શન છે તે કરવામાં આવશે। દલિત સમાજનું ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે, સાથે જ સર્વ સમાજની આસ્થાનું કેન્દ્ર આ જે ગાદી છે તે માનવામાં આવે છે। અને ઝાંઝરકા આ જે છે તે આજુબાજુ અની જે આ 10-12 વિધાનસભાઓ છે તેની ઉપર સીધી રીતે એ અસર કરે છે અને એ જ કારણોસર અહીંની જે સ્થળની પસંદગી છે તે કરવામાં આવેલી છે। સાથે જ જો વાત કરીએ તો ઝાંઝરકાથી લઈને સોમનાથ સુધી 32 જેટલી વિધાનસભાઓ છે, તેની અંદર ભાવનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે, બોટાદ જિલ્લાનો પણ સમાવેશ થાય છે, જૂનાગઢ જિલ્લામાંથી પણ આ યાત્રા નીકળવાની છે, અમરેલી જિલ્લાના પણ તાલુકાઓનો સમાવેશ થાય છે અને ગીર સોમનાથ આ જિલ્લાઓની જે 32 જેટલી વિધાનસભાઓ છે તેને આવરી લઈ અને આ જે યાત્રાનો રૂટ છે તે તૈયાર કરવામાં આવેલો છે। અર્જુન રામ મેઘવાલ કેન્દ્રીય મંત્રી આ યાત્રાની અંદર પહેલો દિવસ સામેલ થવાના છે, સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ પહેલા દિવસે આ યાત્રાની અંદર સાથે રહેવાના છે અને ઓવરઓલ જો વાત કરીએ તો 32 જેટલી વિધાનસભાઓ જે છે તેને આ યાત્રા સીધી રીતે અસર કરે છે। એક દેવસ્થાનથી લઈ બીજા દેવસ્થાન સુધી હિન્દુત્વનો જે મુદ્દો છે તે પ્રાથમિકતા છે, સાથે જ જે દલિત સમાજ છે તેમનો જે મુદ્દાઓ છે અને તેમનો ભારતીય જનતા પાર્ટી સાથે એનો સહકાર છે તે અહીંથી પ્રસ્થાપિત કરવામાં આવશે અને તે પ્રકારનો મેસેજ પણ આપવામાં આવશે। સાથે જ જો વાત કરીએ તો વિકાસના જુદા જુદા જે મુદ્દાઓ છે તે પણ આવરી લેવામાં આવશે। આ જે યાત્રા સોમનાથ સમાપન થવાની છે ત્યાં સુધીમાં આ 32 વિધાનસભાઓ છે તેની અંદર સ્થાનિક લોકો તેમજ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તેમને જોડવામાં આવશે અને જે રાજ્યની અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, જે કાર્યો કરેલા છે તેની સાથે સાથે આજ આગામી જે પ્રોજેક્શન છે તે પણ મૂકવામાં આવશે અને 2022ની અંદર આ જે 32 વિધાનસભાઓ છે તેને મજબૂત કરવામાં આવશે। તે જ રીતે જો વાત કરીએ તો ઉનઈથી અંબાજી સુધી આદિવાસી બેલ્ટ અની જે બેઠકો છે અંદાજે 42 જેટલી જે બેઠકો છે તેની ઉપર તે યાત્રા અસર કરશે અને ત્યાંથી ઉનઈથી બે યાત્રાઓને
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ લીલી ઝંડી આપવાના છે. ઓવરઓલ 144 બેઠકો નો આવરી લેવામાં આવેલી છે અને ભારતીય જનતા પાર્ટીની આ 5 જુદા જુદા ઝોનની અંદર યાત્રાઓ એ આજથી પ્રારંભ થઈ જશે અને આ યાત્રાઓ જે છે તે એક દેવસ્થાનથી લઈને બીજા. બિલકુલ, તો અહીંયા જે રીતે આજે અન્ય 3 યાત્રાનો પણ પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરાવવાના છે. ભાજપ દ્વારા જે આ હિન્દુત્વની યાત્રા, હિન્દુત્વની આ ગૌરવ યાત્રાનો જે પ્રારંભ કરવામાં આવ્યો છે, 5 ભાગમાં તેને વહેંચવામાં આવી છે. અને મહત્વની વાત છે કે આજે ઝાંઝરકાથી સોમનાથની જે આ ગૌરવ યાત્રા છે તેનો પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરાવવાના છે. તો બીજી ઉનાઈથી ફાગવીર અને ઉનાઈથી અંબાજી ગૌરવ યાત્રાનો પણ તેઓ પ્રારંભ કરાવશે. કેન્દ્રીય મંત્રીઓ પણ તેનું નેતૃત્વ પૂરું પાડવાના છે. વિવિધ જિલ્લાઓમાં આ યાત્રા ફરવાની છે. આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, દર્શા જરદોશ, જ્યોતિરાદિત્ય સિંધિયા, વીકે સિંહ, રાજકુમાર, રંજન દેવુસી, સ્મૃતિ ઈરાની સહિતના મંત્રીઓ નેતૃત્વ પૂરું પાડશે. જે રીતે ભાજપ દ્વારા હિન્દુત્વની આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, સાથે જે પ્રકારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ યાત્રાનો પ્રારંભ કરાવવા જઈ રહ્યા છે. ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપની જે ગૌરવ યાત્રા છે કુલ 5 ભાગમાં તેને વહેંચાય છે. એ પૈકી આજે અમિત શાહ 3 યાત્રાનો પ્રારંભ કરાવવાના છે. અમદાવાદના ધંધુકાના ઝાંઝરકાથી સોમનાથ સુધીના ગૌરવ યાત્રાનો તેઓ પ્રારંભ કરાવશે. અમિત શાહની સાથે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પ્રમુખ સાથે, ખાસ કરીને કહી શકાય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાવાના છે. તો અન્ય મંત્રીઓ પણ જોડાશે. 20 ઓક્ટોબરે સોમનાથ પહોંચવાની છે આ યાત્રા. વિવિધ જિલ્લાઓમાં યાત્રા ફરશે. આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, અર્જુન રામ મેઘવાલ, ગજેન્દ્રસિંહ શેખાવત, ગિરિરાજ સિંહ, પરસોત્તમ રૂપાલા, નરેન્દ્રસિંહ તોમર જેવા વિવિધ કેન્દ્રીય મંત્રીઓ જે છે તે નેતૃત્વ પૂરું પાડવાના છે. બાદમાં અમિત શાહના હસ્તે આજે નવસારી જિલ્લામાંથી પણ 2 યાત્રાનો પ્રારંભ થવાનો છે. જિલ્લાના ઉનાઈથી ફાગવેલ અને ઉનાઈથી અંબાજી સુધીની જે 2 ગૌરવ યાત્રા છે તેનો પ્રારંભ થશે. ઝાંઝરકાથી સોમનાથની ગૌરવ યાત્રાનો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રારંભ કરાવવાના છે. અમિત શાહ અત્યારે પહોંચી ચૂક્યા છે. સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ભાજપની 3 ગૌરવ યાત્રાનો આજથી પ્રારંભ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેનો પ્રારંભ કરાવવાના છે અને આપને દ્રશ્યો પણ સીધા અમે બતાવવાનો આ પ્રયત્ન કરી રહ્યા છે. અમિત શાહ પહોંચી ચૂક્યા છે ઝાંઝરકાથી સોમનાથ ગૌરવ યાત્રા. પ્રથમ જે આ ગૌરવ યાત્રા છે તેનો પ્રારંભ આજે કરાવવાના છે. આજે કુલ 3 યાત્રાનો પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરાવવાના છે, જેમાંથી પ્રથમ ઝાંઝરકાથી સોમનાથ જવાની છે. તેનો પ્રારંભ કરાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ચૂક્યા છે. અમિત શાહના હસ્તે આજે 3 યાત્રાનો પ્રારંભ થશે.